let it bang. આપણે ખોટો ટાઈમ બગાડ્યા વગર વિડીયો ને સ્ટાર્ટ કરીએ અને ચાલો હું તમને બતાવું છું નીલકંઠ ધામ. તો ફ્રેન્ડ્સ આ એન્ટ્રી છે, હવે આપણે અહીંયા એન્ટર થશું. જોઈ શકો છો બહુ સરસ મજાનું છે એન્ટ્રીમાં. ચાલો હવે આપણે અંદર જઈએ અને તમને બતાવું. ફૂલ ક્રાઉડ છે આજે, બહુ પબ્લિક છે અહીંયા. આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ. રાઈટ સાઈડ છે રામ ભગવાનની મૂર્તિ અને વચ્ચે મિડલમાં જ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, જોઈ શકો છો. અને આ સાઈડ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ, લેફ્ટ સાઈડ. ચાલો હવે આપણે આગળ જોઈએ. પછી અંદર જતા જ નીલકંઠ પ્રસાદમ છે, ત્યાં પ્રસાદી મળે છે. પછી આ પ્રસાદમમાં પણ હું તમને બતાવી દઉં છું શું શું અહીંયા મળે છે. અહીંયા બધી આઈટમ મળી જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા ભાવ પણ રીઝનેબલ છે. પાણીપુરીના 10 રૂપિયા છે, દાબેલીના 10 રૂપિયા છે. જો હું તમને બોર્ડ બતાવી દઉં છું, તમે આખું બોર્ડ જોઈ લેજો. અને ગુજરાતી ડીશ ખાવી હોય તો 60 રૂપિયા છે. અંદર આવશે એટલે પાછળ મારી પાછળ જોઈ શકો છો તમે, ત્યાં ટોકનની લાઈન છે. તો અહીંયાથી આપણે હવે ટોકન લેવા ગયા છે, ત્યાંથી આપણે ટોકન લેવાના છે. ટોકન તમે લઈ લેશો, પછી તમે જે નંબરનું ટોકન હશે એ લાઈનમાં તમારે ઊભું રહેવાનું રહેશે. ચાલવાનું થોડું અહીંયા છે તો તમારે થોડું ચાલવું પણ પડશે અહીંયા ફ્રેન્ડ્સ. અને તડકો પણ એવો લાગે છે અત્યારે. તમે આવો તો સાંજના ટાઈમમાં આવજો તો વધારે મજા આવશે. આ સાઈડ બધું આમ પ્રદર્શન જેવું છે, સાઈડ સાઈડમાં બધું જોવાનું. અહીંયાથી હવે મેઇન ગેટ તો હતો, અમને એમ હતું કે એ મેઇન ગેટ હશે, પણ હજી પણ આગળ એક બીજો ગેટ આવશે. જમણી સાઈડ તમે આગળ જશો એટલે પ્રદર્શન માટે. હવે તો આપણે એમાં અંદર જઈશું. શું લાગે છે અહીંયા? હવે જોઈએ, હજી તો સ્ટાર્ટિંગ છે. હા, ખબર નથી પડતી ને પ્રદર્શન બધું થોડું આમ લખ્યું છે બધું, પણ કોઈ આઈડિયા નથી આવતો કે પેલા શું જોવાનું છે શું જોવાનું નથી. કન્ફ્યુઝન વધારે, સાચી છે, કન્ફ્યુઝન વધારે થશે તમને જોવા માટે. જોવાનું ઘણું છે પણ કન્ફ્યુઝન વધારે થશે કે ક્યાંથી સ્ટાર્ટ કરવું. ઈ શંકર ભગવાનની જો સરસ છે મૂર્તિ. નીચે પાણી છે વચ્ચે, અને આ સાઈડ બધા ભગવાનના મંદિર છે, શ્રી કૃષ્ણ ભગવાન. શાલિગ્રામ ભગવાન, એવી રીતે અહીંયા ઘણા મંદિર છે, આવી રીતે જોઈ શકો છો. મહારાષ્ટ્રનું પબ્લિક અત્યારે અહીંયા ઘણું આવેલું છે આ રજામાં. તો આ રીતે આખી લાઈનમાં બધા ભગવાનના મંદિર છે, જોઈ શકો છો. ચાલો હું તમને આગળ બીજું પણ બતાવું. જોઈ શકો છો મારી પાછળ ફ્રેન્ડ્સ, ચાલવાનું ઘણું છે, ચાલવું પડશે તમારે આવશો એટલે.
બાકી આ બધા આવડી નાના નાના મંદિર આવતા રહેશે દર્શન માટે. જોઈ શકો જો પાછળ બધા છે. નાવ પણ છે જોવો, નાનકડી એવી બનાવેલી. કેવું લાગે છે અહીંયા આવી? થાકી ગયા ને બાબા. કેવું લાગે છે અહીંયા આવી? સારું છે ને જગ્યા? ખરેખર મને થાક લાગે એવું છે. થોડુંક ચાલવાનું છે. કૃષ્ણ ભગવાન કેવું લાગે છે મમ્મી? અહીંયા કોઈ ચા હવે આપણે અંદર જઈશું. કૃષ્ણ ભગવાન નું મંદિર છે તે જોવા નીચેની સાઈડ આવશે થોડું. આરામ પણ કરી શકો છો એવી આમ જગ્યા છે બેસવાની. અને કૃષ્ણ ભગવાન નું મંદિર છે અહીંયા તમને દેખાડું છું. કૃષ્ણ ભગવાન નહીં, સોરી, વિષ્ણુ ભગવાન નું મંદિર છે. સુખ સૈયા હોલ જોઈ શકો છો અહીંયા. બહુ સરસ છે બેસવા માટે મંદિરની અંદર. એટલે હવે વચ્ચે મેઇન મંદિરમાં જઈશું દર્શન કરવા. ગણપતિ દાદા અહીંયા શંકર ભગવાનની મૂર્તિ છે. સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કરી બાજુમાં છે લક્ષ્મીદેવ, લક્ષ્મીનારાયણ ભગવાન. બાજુમાં છે લક્ષ્મીનારાયણ ભગવાન. બહુ સરસ છે મૂર્તિ. સ્વામિનારાયણ ભગવાનની પણ બહુ સરસ મૂર્તિ છે. જોઈ શકો છો બહુ સરસ બનાવેલું છે ઉપર. કેવું છે ઉપર? સરસ છે ને આ જગ્યા. મંદિર છે, દર્શન છે, આ બધું લોંગ ડિસ્ટન્સ છે ને એટલે ચાલી ચાલી માટી જાય. દર્શન સરસ છે બધે, બધા ભગવાન ને આવવું જોઈએ. પણ બધાને એક વાર આવવું જોઈએ એક વાર ચોક્કસ થી. પણ વહેલા આવી જાઓ ટાઈમસર, તો તડકો નો લાગે, ગરમી નો લાગે, થાક નો લાગે. વહેલી સવારે આવો તો શાંતિ દર્શન થાય, જોવાય બધું. હજી પ્રદર્શન વિભાગ પણ છે, એ વધારે રૂટ લાંબો છે, 1.5 કલાક જેવું તો પ્રદર્શન છે. જોઈએ હવે આપણે જવું કે નહીં આપણે વિચારશું. આ છે ફ્રેન્ડ્સ રાધા કૃષ્ણ દેવ. કેવું લાગે છે મંદિર? બહુ સારું, બહુ સારું બનેલું છે. સારું બને, બધાને આનંદ આવે એવું છે. અને એ બને સત્સંગનો જોગ પણ થાય. સરસ સરસ. અને કેવું લાગ્યું મંદિર? સરસ છે ને? આવા જેવું છે ને? તમને હું અહીંથી વ્યૂ બતાવું છું. બહુ સરસ વ્યૂ છે પાછળ. તો ચાલો પાછળથી હું તમને આખો વ્યૂ બતાવી દઉં. આ સાઈડ ફ્રેન્ડ્સ નીચે છે મંદિરની, જમણી અંદર આવશે એટલે જમણી સાઈડ છે સ્નાન કરવા માટે. સ્નાન કરવા માટે કોઈને બી સ્નાન કરવું હોય તો કરી શકે છે.
આપણે દર્શન કરી લીધા છે, તમને આખું મંદિરનું બધું વ્યવસ્થિત બતાવી દીધું છે. હવે આપણે જોઈએ છીએ, જો પ્રદર્શન ચાલુ હશે તો ત્યાં આગળ હું તમને પ્રદર્શન બતાવું છું. ચાલો આગળ તો જોઈએ, વિડીયોને કન્ટિન્યુ રાખીએ. અહીંયા બધી દુકાનો પણ છે, આવી બધું તમે શોપ બધી કરેલી છે, આ બધું લઈ શકો છો. પરફ્યુમ, હર્બલ પ્રોડક્ટ ને આવું બધું અહીંયા બધું મળી જશે. તમારે સ્વામિનારાયણ ભગવાનનું બધી વસ્તુ મળી જશે અહીંયા, એટલે ઘણી બધી દુકાનો છે, જોઈ શકો છો. ચેક લગી છે. ફ્રેન્ડ્સ, તમારા ટાઈમિંગના હિસાબે અમારે પ્રદર્શન જોવાનું નથી, તો અહીંયા આવીને તમે પ્રદર્શન પણ બહુ સારું છે એ જોઈ શકો છો. બધું બહુ સરસ છે. તો પ્રદર્શન જોવાની એક ટિકિટ છે 180 રૂપિયા છે, 60 રૂપિયા પણ છે, 180 રૂપિયા પણ છે. ડિપેન્ડ કરે છે તમે કેવું પ્રદર્શન જોવો છો. એમાં કંઈક નૌકા વિહારનું પણ છે કંઈક, એટલે હવે તમારી ઉપર ડિપેન્ડ કરે કે તમારે કેવું જોવું છે. પણ અમારે ટાઈમિંગ નો થોડો ઇસ્યુ છે, એટલે અમે અત્યારે સ્કીપ કરી દઈએ છીએ પ્રદર્શન, કેમ કે અમારે હવે જર્ની કરવાની છે, એટલે લોંગ ડિસ્ટન્સ હોય થોડો ટાઈમ લાગી જાય એટલા માટે. તો આ તમને વિડિયો કેવો લાગ્યો ફ્રેન્ડ્સ, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો વિડિયો કેવો લાગ્યો છે તમને, બરાબર. અને નેક્સ્ટ ટાઈમ તમને અમે પ્રદર્શન પણ બતાવશું. નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે અમે તમને શ્યોર અહીંયા પ્રોપર ટાઈમ લઈને સ્પેશિયલ જોવા માટે આવશું, જેથી કરીને તમને બધું પ્રોપર બતાવી શકીએ. ચાલો ત્યાં સુધી આવજો.